આપણે વિદ્યુત ડાયપોલને ક્યાં મૂકીશું? અસમાન વિદ્યુત ક્ષેત્રમાં. પહેલા આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું તો આપણે જોયું કે ભાઈ પરિણામી બળ શૂન્ય છે પણ ટોર્ક શૂન્ય નહોતું, એટલે શું થતું હતું? રેખીય ગતિ ના થાય પણ ચાક ગતિ થાય. પણ હવે સમાનના બદલે અસમાન વિદ્યુત ક્ષેત્ર લઈએ અને જોઈ જોઈએ કે શું થાય છે. તો એક અસમાન વિદ્યુત ક્ષેત્ર લઈએ આપણે. ધારો કે એક આવું અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ બાજુ જો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે છે, આ બાજુ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી છે, બરાબર. હવે એમાં આપણે ડાયપોલ મૂકી દઈએ. આ માઇનસ ક્યુ, આ પ્લસ, તો શું થશે કે પ્લસ ક્યુ પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે, આ દિશામાં. માઇનસ ક્યુ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. અને હવે બંનેના મૂલ્યો સરખા હશે નહીં, કેમ કે વિદ્યુત ક્ષેત્ર અસમાન છે. એટલે આપણે આ તો અહીંયા E સદિશ લખ્યું, એના બદલે E1 અને E2 સદિશ લખવું પડશે, કેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અલગ છે, અહીંયા બી અલગ છે, બરાબર. તો હવે શું થાય? તો હવે વિદ્યુત ડાયપોલ પરનું પરિણામી બળ શૂન્ય થતું નથી. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં પરિણામી બળ શૂન્ય થશે નહીં, અને ટોર્ક તો લાગે જ છે. એટલે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકો એટલે તમને બંને ગતિ જોવા મળે. કઈ? રેખીય ગતિ પણ થશે અને ચાક ગતિ પણ થશે. એટલે જો આવું થાય, તમે આ રીતે ડાયપોલને મૂક્યો હોય, ધારો કે આ બાજુ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે છે, આ રીતે ડાયપોલને મૂક્યો છે, તો ડાયપોલ જો આમ ચાક ગતિ બી કરતો જાય અને સાથે સાથે આગળય વધતો જાય, પણ ચાક ગતિ ક્યાં સુધી થાય? થીટા બરાબર 0 થાય ત્યાં સુધી. પછી ટોર્ક ના લાગે, એટલે પછી એ રેખીય ગતિ જ કરશે, ચાક ગતિ બંધ થઈ જાય, બરાબર. પણ તમને અહીંયા બંને પ્રકારની ગતિ જોવા મળે, રેખીય ગતિ અને ચાક ગતિ. તો બંને ગતિ હવે વિદ્યુત ડાયપોલ કરશે, બરાબર. એમાં ચાક ગતિ ક્યાં સુધી થાય? તો જ્યારે ડાયપોલ આ રીતે ક્ષેત્રને સમાંતર થઈ જાય ત્યાં સુધી. પછી ચાક ગતિ નહીં થાય, પછી માત્ર રેખીય ગતિ થશે. તો પ્રશ્ન એ આવે કે રેખીય ગતિ કઈ દિશામાં કરશે, બરાબર, કેમ કે બે દિશામાં રેખીય ગતિ કરી શકે. તો રેખીય ગતિ કઈ દિશામાં કરશે? તો આ જે આપણે આકૃતિ બતાવી છે એના માટે તમે જો પ્લસ ક્યુ એ પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં છે અને માઇનસ ક્યુ એ નિર્બળ વિદ્યુત ક્ષેત્રમાં છે. એટલે કે પ્લસ ક્યુ ઉપર જે આ દિશામાં ક્ષેત્રની દિશામાં લાગતું બળ છે એ કેવું છે? વધારે છે. તો પરિણામે આ વિદ્યુત ડાયપોલ કઈ દિશામાં ગતિ કરશે? પ્રબળ વિદ્યુત ક્ષેત્ર તરફની દિશા. એટલે ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર તરફની દિશામાં ગતિ થશે, બરાબર. જો આ રીતે ગોઠવેલો હોય વિદ્યુત ડાયપોલ, પણ વિચારો કે આપણે બંને ધ્રુવો ઉલટાઈ નાખીએ. હવે માઇનસ ક્યુ અહીંયા મૂકી દો અને પ્લસ ક્યુ અહીંયા મૂકી દો,
તો પ્લસ q ઉપર આ દિશામાં બળ લાગશે ક્ષેત્રની દિશામાં, પણ એનું મૂલ્ય ઓછું હશે. જ્યારે માઇનસ q ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે અને એનું મૂલ્ય વધારે હશે. એટલે આનું મૂલ્ય ઓછું, આના ઉપર લાગતું બળ વધારે, તો પરિણામે હવે કઈ દિશામાં ગતિ કરશે? તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ. બરાબર. તો આ બે આકૃતિઓ આવી તમારે અલગ અલગ દોરવાની છે. સમજાયું? ક્ષેત્ર તરફ અને ક્ષેત્રથી દૂરની દિશામાં ગતિ થાય. અને આનું ઉદાહરણ આપવું હોય તો એ કાસ્કો અને કાગળના ટુકડાઓ વાળું ઉદાહરણ. ધારો કે કાસ્કો છે તમારી પાસે, કાસ્કાને તમે વાળમાં ફેરવો, સૂકા વાળમાં. ઘરે લઈ જજો પછી. તો કાસ્કો પ્લાસ્ટિક નો હશે, એટલે આપણને ખબર છે કે એના ઉપર ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે ઘર્ષણના લીધે. ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય એટલે ઋણ વિદ્યુત ભાર નું વિદ્યુત ક્ષેત્ર તો એ અંદર જતી દિશામાં મળશે, અને એ વિદ્યુત ક્ષેત્ર તમે જો આવું હશે અસમાન. અસમાન વિદ્યુત ક્ષેત્ર છે અને આ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે કાગળનું નાનકડું ટુકડું મૂકી દઈએ. તો કાગળનો નાનકડો ટુકડો મૂકી દો એટલે એમાં શું થઈ જશે? ડાયપોલ પ્રેરિત થઈ જાય. બરાબર ને? આપણે જોયું હતું ને આગળ વિદ્યુત ક્ષેત્રમાં તમે અણુ મૂકો એટલે એમાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ના કેન્દ્રો છૂટા પડી જાય, પરિણામે વિદ્યુત ડાયપોલ તરીકે વર્તશે. અને પછી શું થાય કે ધન વિદ્યુત ભાર છે એના ઉપર આ દિશામાં બળ, ઋણ ઉપર આ દિશામાં, એટલે આ દિશામાં ચાક ગતિ થશે એની. અને ચાક ગતિ અને સાથે પાછો આ દિશામાં રેખીય ગતિ તો કરશે જ. બરાબર. અને ક્યાં સુધી ચાક ગતિ થાય? તો જ્યારે ક્ષેત્રને સમાંતર થઈ જાય ત્યાં સુધી. એટલે હવે ચાક ગતિ બંધ થઈ જશે પણ રેખીય ગતિ ચાલુ રહેશે. તો આ રીતે કાસ્કા વડે કાગળનો ટુકડો આકર્ષાય છે. એ ઘટના કોનું ઉદાહરણ ગણાય? તો આ ઘટના એ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ માટેનું ઉદાહરણ ગણાશે.